નમસ્કાર મિત્રો, સરસ મજાનો ક્વેશ્ચન આપ શ્રી સમક્ષ છે અને સ્થાન ફટાફટ જોતા જ ખબર પડી જાય કે અચ્છા ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર વિકલનમાંથી પધારે છે દ્વિતીય વિકલન. કારણ કે બે વાર વિકલન નામની વસ્તુ થાય તો સાંભળજો, પહેલું વિકલન તમારું શું થાય? તો પહેલું વિકલન વાયનું વિકલન ડીવાય બાય ડી એક્સ. આને તમે જો એક્સ ધારો તો એક્સની એન ઘાત થાય, એન આગળ આવે, અને આ જે તમારો એક્સ છે એમની એક ઘાત ઘટે. એ તો તમે વારંવાર અભ્યાસ કર્યો છે ને, એનું અલગથી થાય. હવે આ ભાઈનું અલગથી, એમાં પહેલું પદ દેખાય એક્સ છે, એક્સનું વિકલન સાહેબ વન, વચ્ચે નિશાની નો હળી, પ્લસ રૂટ એક્સનું વિકલન, તો કે વન બાય ટુ રૂટ, અને આને તમારે એક્સ ધારવો પડે વન પ્લસ એક્સ સ્ક્વેર, અને એનું અલગથી ટુ એક્સ થાય. આવી રીતે તમારું પહેલું વિકલન પ્રગટ થાય. તો હવે શું? તો હવે કાંઈ નહીં, એનું નાનું સૂનું સાદું રૂપ તો આપીએ. તો આ ડીવાય અને ડીએક્સ, આ એન, આમાં જો એન માઇનસ વન ઘાત છે ને, એના દસમા ધોરણ પ્રમાણે લખાય, તો એન ઘાતના છેદમાં એક ઘાત. અચ્છા સાહેબ, એન માઇનસ વન આમાં લખાય, લખાય તો લખી નાખું એક્સ પ્લસ રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર, એક્સ પ્લસ રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેરની એક ઘાત. અહીંયા તમે જોઈ શકો અને સમજી પણ શકો કે સાહેબ બે તો ઉડી જાય, આ તો ઉડાડી દીધા મારા ભાઈ, એ જ કરવાનું હોય ને આપણે. અંદર નીચે શું વધે? તો રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર વધે, અને અહીંયા લસાઅ લ્યો એટલે રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ કરીને એક્સ થાય. અચ્છા, તો વન પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ, વન પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ તો ઉડી જાય ભાઈ. તો હવે શું થાય? તો હવે બીજું કશું ન થાય, પણ જો તમારું રકમમાં ધ્યાન હોય તો ડીવાય બાય ડી એક્સ બરાબર એન, અને આ જ રકમ આવી ગઈ પાછી, કારણ કે આ તો તમારો રકમ એટલે કે વાય થઈ ગયું, આ પદ ઉડી ગયું છે, આ પદે ઉડી, કારણ કે હરખે હરખા જ છે. તો આ વધે રૂટ વન પ્લસ એક્સનો વર્ગ. તમારે શું મેળવવાનું છે એ પાછું ભૂલી ન જતા, તમારે આ મેળવવાનું છે વન પ્લસ એક્સ સ્ક્વેર અને વાય ટુ. તો તમારે ભાગાકારના નિયમ કરતાં વર્ગ લઈને એક સાઈડ ભેગા તો કરો, આ સાઈડ ભેગા કરો, એટલે કે વન પ્લસ એક્સ સ્ક્વેર વર્ગ લેવું છું, આનો વર્ગ એટલે કે ડીવાય બાય ડીએક્સનો સ્ક્વેર બરાબર બરાબર આનો વર્ગ એટલે કે એન સ્ક્વેર અને વાય સ્ક્વેર જણાય. આનું ફરીથી તમારે વિકલન લેવાનું છે તો તમને દ્વિતીય વિકલન મળે. હવે આના વિકલન માટે એટલે કે ગુણાકારનો નિયમ, કારણ કે બે વિધેયનો ગુણાકાર છે, પહેલું એમનું એમ, બીજાનું વિકલન પહેલું એમનું એમ, એટલે વન પ્લસ એક્સ સ્ક્વેર એમનું એમ. આનું વિકલન શું થાય? તો કે બે આગળ ડીવાય બાય ડીએક્સની એક ઘાત, અને પાછું એનું અલગથી, એટલે કે ડી બાય ડીએક્સ ઓફ ડીવાય બાય ડીએક્સ, આવી રીતે થાય. આ તો ગુણાકારનો પહેલો પોર્શન કમ્પ્લીટ કર્યો, પહેલું એમનું એમ, બીજાનું વિકલન. નિશાની વચ્ચે હંમેશા પ્લસ. હવે શું? તો કે હવે બીજું એમનું એમ, એટલે કે ડીવાય બાય ડીએક્સનો સ્ક્વેર એમનો એમ, અને પ્રથમ ભાઈનું વિકલન એટલે કે વન પ્લસ એક્સનો વર્ગ થાય. એનું વિકલન લખવાનું થાય તો એ ઝીરો પ્લસ ટુ એક્સ કહેવાય, એટલે કે હું સીધું ટુ એક્સ લખી નાખું, વનનું વિકલન ઝીરો કાઢી નાખું છું, બરાબર એન સ્ક્વેર વાય સ્ક્વેરનું તો આવડતું જ હોય, ટુ વાયની એક ઘાત અને ડીવાય બાય ડી એક્સ. મિત્ર, આપશ્રી આને ક્વેશ્ચનને બહુ હવે સિમ્પલી સમજી શકો છો કે ત્રણેયમાં સરખી વસ્તુ કઈ, ત્રણેય પદમાં એના વડે ભાગી નાખાય. તો ત્રણેયમાં બગડો દેખાય છે, હા દેખાય છે. પછી ત્રણેયમાં એકવાર ડીવાય બાય ડી એક્સ દેખાય છે, હાલો એના વડે ભાગી નાખીએ. બીજું કંઈ દેખાય છે ત્રણેયમાં? તો કે નહીં, તો ટુ ડીવાય બાય ડી એક્સ વડે ભાગતા, ટુ ડીવાય બાય ડી એક્સ વડે ભાગતા, આના વડે ભાગો તો આ વધે વન પ્લસ એક્સ સ્ક્વેર પહેલું પદ ગુણ્યા આ બે તો ગુજરી જાય. આ ડીવાય બાય ડી એક્સનું પાછું વિકલન એટલે કે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર કહેવાય. નિશાની પ્લસ, તો પ્લસ ડીવાય બાય ડી એક્સ એકવાર ઉડી જાય છે, એકવાર વધે છે, તો એકવાર તો લખો સાહેબ, હાલો લખી નાખું, બગડો તો ઉડી જ ગયેલો છે તો એક્સ વધશે બરાબર, તો બરાબર ટુ અને ડીવાય બાય ડી એક્સ ઉડી જાય તો એન સ્ક્વેર વધે, અને એકવાર વાય વધે એન સ્ક્વેર વાય. જો એવો ઓપ્શન હોય અને ક્વેશ્ચન આ રીતે પૂછ્યો હોય તો તમારે સરસ મજાનું જોઈ શકો છો, વન પ્લસ એક્સ સ્ક્વેર ડીવાય બાય ડી એક્સ પ્લસ એક્સ ડી, અચ્છા એન સ્ક્વેર વાય તમારા ક્વેશ્ચનનો આન્સર, એટલે કે ઓપ્શન નંબર એ. આ ટોટલી આપશ્રી ફક્ત વિકલનથી જ ગણી શકો છો.